ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ચાર કેરીઓ બારે ભણીશું પાઠનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી ગયું ને પણ તમને નવાઈ પણ લાગતી હશે કે ભાઈ કેરીઓ તો આપણે ફક્ત ઉનાળામાં જ ખાઈએ છીએ તો આ પાઠમાં આપણે ખોરાકને સાચવવાની જુદી જુદી પદ્ધતિઓ ખોરાક બગડવાના કારણો ભણીશું આપણે અથાણા જામ જેલી જેવી બનાવટ દ્વારા કેરી આખું વર્ષ ખાઈએ છીએ તેથી આ પાઠનું નામ છે કેરીઓ બારે માસ વિદ્યાર્થી મિત્રો આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે ત્રણ મિત્રો છે ક્રિપલ હર્ષ અને રુચિ અને તમારી જેમ જ એ લોકો સ્કૂલમાં રિસેસ પડી છે અને ત્રણેય જણા પોતાનું લંચ બોક્સ એટલે કે ડબ્બો ખોલીને જુએ છે કે આજે મમ્મીએ ડબ્બામાં શું આપ્યું છે તો ક્રિપલ કહે છે કે વાહ હર્ષ તારા ટિફિનમાં તો પૂરણપોળી છે ઓલો કહે છે હે હે આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે એમ કે અને રુચિ કહે છે કે મારી પાસે ભીંડા છે ત્યાં હોર્સ બોલે છે કે અરે ક્રિપલ મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે રુચિ તું એ ખાઈશ નહીં તું બીમાર પડી જઈશ લે તું આ થોડા ભીંડા લઈ લે વિદ્યાર્થી મિત્રો આ લોકોની વાતચીત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે ભાઈ ક્રિપલ બટાકાનું શાક લાવી છે અને શાક હર્સને બગડી ગયેલું લાગે છે તો હર્સને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું તો ક્રિપલે જેવો નાસ્તાનો ડબ્બો ખોલ્યો હશે તો એમાંથી જે શાકની જે સરસ સુગંધ આવે ને એના બદલે એની સ્મેલ ખરાબ આવી હશે એટલે કે અંદરથી ખરાબ વાસ આવી હશે અને આ ઉપરથી જ હર્સને ખબર પડી ગઈ કે બટાકાનું શાક બગડી ગયું છે તમે ક્યારેય કોઈ ખોરાક બગડતો જોયો છે તમને કેવી રીતે ખબર પડી કે તે બગડી ગયો છે ખોરાક જ્યારે બગડી ગયો હોય ત્યારે તેમાંથી ખરાબ વાસ આવે છે ઉપરાંત તેનો રંગ પણ બદલાઈ જાય છે ખોરાક પર ઘણી વખત સફેદ અને લીલા રંગના ઢાગ એટલે કે ફૂગ જોવા મળે છે અને ખોરાક ઉપર સફેદ રૂ જેવા રેસા પણ જોવા મળે છે અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ખોરાક જલ્દી બગડી જાય છે અને ખોરાકનો સ્વાદ પણ બદલાઈ જાય છે રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી જો તેણે ખાઈ લીધું હોત તો શું થાત ક્રિપલે જો બટાકાનું શાક ખાઈ લીધું હોત તો એને પેટમાં દુખાવો ઉપડ્યો હોત ઝાડા ઉલટી થયા હોત અને તે બીમાર પણ પડી શકત એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે ખાવાની વસ્તુ કોઈ પણ ખાતા હોય તો ત્યારે એને સુગંધ બદલાઈ ગયેલી લાગતી હોય એની સ્મેલ કંઈક ખરાબ જેવી લાગતી હોય અથવા તો સ્વાદ પણ તમને ખરાબ લાગતો હોય તો ક્યારેય પણ આવી વસ્તુ ખાવી જોઈએ નહીં કારણ કે એવી વસ્તુ ખાવાથી આપણો માંદા પડીએ છીએ અને આપણને પેટની તકલીફ થાય છે ખોરાકનું બગડવું કોને કહેવાય એટલે કે બગડેલો ખોરાક એટલે કેવો હોય કે જે આપણા શરીર માટે સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી ખોરાક સડે ત્યારે તેમાં આપણે જોઈ નથી શકતા નરી આંખે પણ સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે અને તેના લીધે ખોરાક ઉપર ફૂ ફૂગ થાય છે અને તે વાસ મારે છે અને ખોરાક ખાવાલાયક રહેતો નથી આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે દાડમના અમુક દાણા છે કેવા કાળા રંગના થઈ ગયા છે એટલે કાળા રંગના જે દાણા છે એ શું છે બગડી ગયા છે હવે ખોરાકનો બગાડ કોને કહેવાય તો બગાડ એટલે શું છે કે જે ખોરાક ખાવાને લાયક છે છતાં ફેંકી દેવામાં આવે છે કે તેને ખોરાકનો બગાડ કહે છે ઘણીવાર મમ્મીએ સરસ રસોઈ બનાવી હોય પણ તમે મારે નથી ખાવું એમ કરીને થાળીમાં લીધા પછી પણ નથી ખાતા હોતા અને પછી એ શું કરવામાં આવે છે કચ કચરા પેટીમાં એ ખોરાક નાખી દેવામાં આવે છે ને તો આ શું થયું ખોરાકનો બગાડ થયો તો તે ખોરાક આપણે ફેંકવાના બદલે એટલે કે આપણો એઠો ખોરાક નહીં પણ જે સારું મમ્મીએ રસોઈ બનાવી હોય ક્યારે અને પડી રહી છે તો એ ગરીબ લોકોને આપવો જોઈએ પણ આપણે કચરા પેટીમાં નાખવો ના જોઈએ જે ખાવાલાયક ખોરાક હોય એ ગરીબને આપણે આપવો જોઈએ લખો તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે બે ત્રણ દિવસમાં બગડી જાય છે એવો કયો આહાર છે ખોરાક છે કે જે બે ત્રણ દિવસમાં બગડી જાય છે તો દૂધ દૂધ આપણે જો સવારે લાવ્યા હોય અને બહારનું બહાર જ રાખીએ ગરમ ના કરીએ તો દૂધ તો એના એ જ દિવસે બગડી જાય છે એવી જ રીતે બ્રેડ રાંધેલો ખોરાક એટલે કે આપણે જે રોજની રસોઈ બનાવીએ છીએ જો એ આપણે ફ્રીઝમાં ના મૂકીએ અને બહાર જ રાખીએ તો તરત જ એ બગડી જાય છે કયો ખોરાક એવો છે કે જે એક અઠવાડિયા સુધી એવો ને એવો રહે છે તો સામાન્ય રીતે શાકભાજીમાં જોઈએ તો બટાકા ડુંગળી જેવો શાક છે તો એ અઠવાડિયા સુધી એવા ને એવા રહે છે મીઠાઈ તો એ ફ્રીઝમાં મૂકેલી હોય તો સારા સારી રહે છે બગડતી નથી ફૂ ફ્રૂટો છે ફળો એમાં પણ સામાન્ય રીતે સફરજન જેવા ફળ છે એ અઠવાડિયા સુધી સારા રહે છે બીજા ફળો તો બે ચાર દિવસમાં બગડવાની શરૂઆત પણ થઈ જાય છે જે એક મહિના સુધી બગડે નહીં એટલે કે અથાણું વેફર સોસ જામ તેલ ઘી ખાંડ આ બધા ખાદ્ય પદાર્થો છે કે જે એક મહિના સુધી એવા એવાનેવા રહે છે અને બગડતા નથી એટલે કે લાંબો સમય સુધી તે સારા રહે છે તમારા મિત્રની યાદી જુઓ અને વર્ગમાં ચર્ચા કરો તો મારી અને મારા મિત્રની યાદી લગભગ સરખી જોવા મળે છે અને વર્ગમાં તેની આપણે ચર્ચા કરી શકીએ છીએ અત્યારે તો આપણે વર્ગમાં નથી એટલે તમે જ્યારે ફ્રેન્ડ્સ જોડે વાતો કરતા હો તો ફ્રેન્ડ્સ સાથે આ બાબતે તમે ચર્ચા કરી શકો શું તમારી યાદી બધી જ ઋતુમાં સરખી 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 જ હશે શું બદલાવ હશે તો કે હા અમારી બધી યાદી બધી ઋતુમાં સરખી નહીં હોય કે તો કે ઉનાળા કરતાં ઉનાળામાં શિયાળા કરતાં ખાવાનું જલ્દી બગડી જાય છે ઉનાળામાં વાતાવરણમાં ગરમી વધારે હોય છે અને ગરમ વાતાવરણમાં ખાવાનું જલ્દી બગડી જાય છે કે સવારે આપણે દાળ શાક બનાવ્યા હોય અને તમે સાંજે ખાઓ તે ઉતરી ગયા હોય છે એટલે કે જલ્દી ગરમીમાં ખોરાક બગડી જાય છે જ્યારે ઠંડ વાતાવરણ એટલે કે શિયાળાની ઋતુ હોય ત્યારે ખોરાક જલ્દી બગડતો નથી એથી ઋતુ પ્રમાણે આપણી જે યાદી હોય એમાં ફેરફાર થશે જ્યારે તમે તમારા ઘરનું ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો જ્યારે આપણા ઘરનું ખાવાનું બગડી જાય છે ત્યારે આપણે એને શું કરીએ છીએ ફેંકી દઈએ છીએ જે ખોરાક ખાવાલાયક ના હોય એ તે બીજા કોઈને પણ ખાવા માટે આપણે આપી શકાય નહીં કારણ કે એવો ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિ બીમાર પડી શકે છે દાદીએ બ્રેડ પાછી આપી દીધી હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા તમે પણ ઘરેવાળા જાઓ છો ને બ્રેડ લેવા દુકાનમાં ખૂબ જ ભીડ હતી દુકાન દુકાનદારે દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું દાદીએ આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ બ્રેડનું પેકેટનું ચિત્ર છે બરાબર જુઓ અને અનુમાન કરો કે દાદીએ તે કેમ પાછું આપી દીધું તો દાદીએ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું કારણ કે કેમ કોઈપણ વસ્તુ આપણે ખરીદી એટલે દુકાનવાળાને ત્યાં ખરીદી કરવા ગયા હોય ખાસ કરીને તો ખાવાની ચીજો તો આપણે તરત પાછું આપીએ તો પાછું કેમ આપીએ કે વસ્તુ સારી ના હોય ત્યારે કારણ કે તેમને બ્રેડ ખરાબ લાગી હશે બ્રેડ પર આપણે ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ કે લીલા કાળા રંગના ડાઘા દેખાય છે તો તેના પરથી લાગે છે કે તે બગડી ગઈ છે અને તેના પર ફૂગ લાગેલી છે અને બ્રેડના પેકેટ ઉપર એક્સપાયરી ડેટ પણ કદાચ એની તારીખ નીકળી ગઈ છે એટલે કે ધારો કે આજની તારીખ લખી હોય તો આજની નહીં પણ આજના બે દિવસ પહેલાંની તારીખ લખેલી હોય તો એ આપણે ખોરાક ખાઈ શકતા નથી દાદીએ એક્સપાયરી ડેટ જોઈ અને બ્રેડ પછી પાછી આપી દીધી હોય એવું પણ બને શોધી કાઢો બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ કે પેકેટ ઉપર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ તો પેકેટ ઉપર લખેલી વિગત ઉપરથી પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો તેની તારીખ અને વર્ષ વસ્તુની કિંમત પેકેટની વસ્તુ અને પદાર્થ એનો ઉપયોગ ક્યાં સુધી કરી શકાય છે તેની તારીખ અને વર્ષ એટલે કે છેલ્લામાં છેલ્લી કઈ તારીખ અને કયા મહિનાની તારીખ અને વર્ષ એ આપણે ખાસ વાંચવું જોઈએ અને પેકેટ ઉપર વસ્તુ કે પદાર્થના વજનની વિગતો પેકેટની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે તેની વિગતો કે ગ્રીન સિમ્બોલ હોય એનો મતલબ છે કે આ વેજીટેરિયન છે તેમાં કોઈ પણ નોનવેજ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલો નથી અને જ્યારે રેડ કલરનો સિમ્બોલ છે એનો મતલબ છે કે તે નોનવેજ છે એટલે કે વેજીટેરિયન એટલે કે શાકાહારી લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ ઉપર તમારે શું જોવું અને વાંચવું જોઈએ તો બજારમાંથી આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે તેના ઉપર તે પેકેટની વસ્તુ ક્યારે બની છે તેની તારીખ માસ અને તેનો વર્ષ વસ્તુની કિંમત એટલે અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ભાઈ એમઆરપી લખ્યું છે ને સાહીઠ રૂપિયા બીજા ચિત્રમાં બી લખ્યું છે કે એમઆરપી એંસી રૂપિયા તે આપણને એની કિંમત બતાવે છે પછી જુઓ મેન્યુફેક્ચર મેન્યુફેક્ચર ડેટ એની આપેલી છે કે ત્રેવીસ પાંચ બે હજાર વીસ કે આ પાંચમા મહિનામાં ત્રેવીસમી તારીખે આ વસ્તુ બની છે અને નીચે લખ્યું છે બેસ્ટ બિફોર એટીન મંથસ એટલે કે આ બન્યું છે એના અઢાર મહિના પહેલાં આપણે અઢાર મહિના સુધી આપણે ખાઈ શકીએ છીએ પણ અઢાર મહિના પતી ગયા એ પછી આપણે આ વસ્તુ વાપર શકાય નહીં એટલે કે આ વસ્તુ ખાવાલાયક રહેતી નથી આ ઉપરાંત વસ્તુ કયા કયા પદાર્થોની બનેલી છે એટલે કે આ વસ્તુ બનાવવા માટે કયા કયા પદાર્થો કંપનીએ વાપરેલા છે અને ઉત્પાદકનું નામ અને બ્રાન્ડનું નામ એ પણ જોવું ખાસ જરૂરી છે કે બજારમાં ઘણી વખત ડુપ્લિકેટ માલ પણ મળતો હોય છે તો આપણે નકલી માલ ના આવી જાય તે માટે પણ તેનું નામ બરાબર જોવું જરૂરી છે ખોરાક કેવી રીતે બગડે છે આખો આપણે એક પ્રવૃત્તિ કરીએ કે આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે બ્રેડ અથવા તો રોટલીનો ટુકડો લો તેના પર થોડા પાણીના ટીપાં છાંટો અને તેને એક ડબ્બામાં મૂકો અને ડબ્બાને બંધ કરો જ્યાં સુધી તમને બદલાવ જોવા ના મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા તો રોટલી જોતા રહો એટલે કે રોજ તમને થોડો થોડો ફેરફાર જોવા મળશે અને તમને રોજ જે ફેરફાર જોવા મળે છે તેને એક અવલોકનનો કોઠો બનાવો અને એ અવલોકન કોઠામાં રોજ તેનું અવલોકન નોંધતા જાઓ એટલે તમને ખબર પડશે કે તેમાં કેવા ફેરફાર જોવા મળે છે તો ચાલો આપણે એક કોઠો બનાવીએ અને એમાં જે નોંધ મેં કરી છે એ આપણે જોઈએ કે એમાં કેવું આપણને જોવા મળે છે જો આ રીતે આપણે કોઠો બનાવ્યો છે કે એમાં પહેલો વિભાગ છે દિવસનો એટલે કે છ દિવસ સુધીનો એમાં અડીને આપણે જોઈએ તો કેવું દેખાય છે સૂંઘવાથી પછી બિલોરી કાચ બિલોરી કાચ એટલે કે એવો કાચ આવે છે કે જેનાથી લખાણ હોય લખેલા અક્ષરો મોટા દેખાતા હોય છે એટલે એનાથી આપણને સ્પષ્ટ જોઈ શકાય છે અને રંગ ઉપરથી એટલે આટલા ભાગ પાડીને આપણે એવી રીતે જોઈએ કે એમાં કેવી રીતે જોવાય દેખાય છે તો પહેલા દિવસે ખોરાક ભીનો અને પોચો દેખાય છે આપણે પાણી છાંટ્યું હોય છે થોડુંક એટલે ભીનો અને પોચું હોય અને સૂંઘીએ તો એમાં હળવી સ્મેલ આવતી હોય છે એટલે કે નોર્મલ એની સ્મેલ હોય છે અને બિલોરી કાચથી આપણે જોઈએ તો દેખાવ એનો સામાન્ય હોય છે રંગ પણ એનો સામાન્ય હોય છે હવે બીજા દિવસે એનો દેખાવ તો ભીનો પોચો થોડી વધારે સ્મેલ આવે છે ગંધ આવે છે અને વેલ્વેટ કપડા જેવું અને રંગ એનો સફેદ ત્રીજા દિવસે થોડી વધારે સ્મેલ આવે છે સફેદ વેલ્વેટ કપડાં જેવું એનું દેખાવ છે અને રંગ એનો સફેદ અને થોડો આછો લીલો રંગ દેખાય છે ચોથા દિવસે થોડી વધારે વાસ આવે છે સફેદ લીલું પડ આપણને જોવા મળે છે અને રંગ એનો સફેદ લીલો જોવા મળે છે પાંચમા દિવસે ભીનો વધારે પોચો પડી જાય છે ખોરાક ખરાબ વાસ આવે છે ઉપર સફેદ લીલું પડ વધતું જાય છે છઠ્ઠા દિવસે ભીનો વધારે સાવ પચકી જાય છે ખોરાક ખરાબ વાસ આવે છે કે આપણને જોવું પણ ના ગમે લીલા કાળા ડાઘ જોવા મળે છે અને આ લીલા કાળા ડાઘ એ એક પ્રકારની ફૂગના લીધે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ બદલાવ માટેના કારણો શોધી કાઢીએ અને બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવી તો બ્રેડ સડી જવાથી તેમાં ફેરફાર થવા માંડે આપણી આસપાસના વાતાવરણમાં એટલે કે હવામાં સૂક્ષ્મજીવો રહેલા હોય છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી તેમ ફક્ત આપણે માઇક્રોસ્કોપમાં જ જોઈ શકીએ છીએ તે ભીની સપાટી અને ખાવાનો સામાન મળે ત્યારે તે વધવા માંડે છે એટલે કે એની ઉત્પત્તિ આપોઆપ થવા માંડે છે અને તેની સંખ્યા વધારે વધવા માંડે ત્યારે તે નરી આંખે જોઈ શકાય છે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે એટલે કે દરેક ખોરાક બગડવાનું કારણ અલગ અલગ હોય છે દરેક ખોરાક બગડવાનું કારણ એક જ સરખું નથી હોતું કોઈ ખોરાક જલ્દી બગડે છે તો જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી સારો રહે છે ધારો કે આપણે શાકભાજીની જ વાત કરીએ તો કોથમીર છે ભાજી કોઈ પણ ભાજી છે તો એ બે ત્રણ દિવસમાં તો જલ્દી બગડી જાય છે જ્યારે બટાકા ડુંગળી જેવા શાકભાજી છે તો એ અઠવાડિયું દસ દિવસ સુધી સારા રહે છે એવી ઋતુઓ અને પરિસ્થિતિની યાદી બનાવો કે જેમાં ખોરાક જલ્દી બગડે છે ખોરાક બગડવાના કારણો તો ઉનાળામાં અને ચોમાસામાં ખોરાક વધારે બગડે છે કેમ તો ઉનાળામાં વાતાવરણમાં ગરમી વધારે હોય છે જ્યારે ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ખોરાક જલ્દી બગડે છે ખોરાક રાંધી અને આપણે ખુલ્લો રાખી મૂકીએ તો એમાં હવામાં રહેલા સૂક્ષ્મજીવો ભળે છે અને ખોરાક જલ્દી બગડી જાય છે દૂધ બરાબર ઉકાળ્યું ના હોય તો પણ તે બગડી જાય છે શાકભાજી ગરમ જગ્યાએ મૂક્યા હોય તો પણ તે જલ્દી બગડી જાય છે અને અથાણું ભેજ લાગવાથી પણ બગડી જાય છે એટલે અથાણાની તમે જોયું હોય તો મમ્મી જે બોટલમાં રાખે છે એ એડ ટાઈટ બોટલમાં ભરે છે જેથી તેમાં હવા ના જાય અને લાંબો સમય સુધી અથાણું સારું રહે હવે નીચે કેટલાક ખોરાકના ઉદાહરણ આપ્યા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે કે જેના દ્વારા આપણે ખોરાકને એક બે દિવસ સુધી સારી રીતે સાચવી શકીએ અને સાચા જોડકા જોડો તો પહેલું છે કે ભાઈ દૂધ તો દૂધને આપણે સાચવવું હોય તો શું કરવું પડે ઉકાળવું પડે ભાત ભાતને સાચવવા હોય તો વાટકામાં મૂકવાના અને વાટકો પાણી ભરેલા વાસણમાં મૂકવાનું એટલે જલ્દીથી ભાત ઉતરી જતા નથી એટલે કે બગડતા નથી લીલા ધાણા તો એ ભીના કપડામાં કપડાંમાં વીંટીને રાખવાથી ધણા લાંબો ટાઈમ સુધી સારા રહે છે અને ડુંગળી લસણ તો તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાથી તે લાંબો સમય સુધી સારા રહે છે વિદ્યાર્થી મિત્રો તમે પણ આ જ રીત અપનાવી અને તમે પણ આવી રીતે આ બધી વસ્તુઓને લાંબા સમય સુધી સારી રીતે રાખી શકો છો ઉનાળાની મીજબાની કેરીના પાપડ વિદ્યાર્થી મિત્રો આ બે મિત્રો છે અલ્પેશ અને મહેન્દ્ર અને તેમની એક આ વાર્તા છે અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે અને જૂનાગઢ એટલે તો તમને ખબર જ છે કે ત્યાં કેરીઓનું સૌથી મોટું માર્કેટ ત્યાં આંબાવાડીઓ બહુ જ બધી આવેલી છે અને મોટાભાગની કેસર કેરીઓ આપણે ત્યાં જૂનાગઢથી જ આવતી હોય છે બંને ભાઈઓ ઉનાળાની રજામાં આંબાવાડીયામાં જ્યારે આંબા કેરીથી લચીલા હોય ત્યાં વિતાવતા ઉનાળાનું વેકેશન હોય એટલે આ બંને ભાઈબંધો ક્યાં પહોંચી જતા કે આંબાવાડીઓમાં જ્યાં બધા જ કેરીના ઝાડ હોય એને કહેવાય આંબાવાડી તો ત્યાં તે લોકો રમવા પહોંચી જતા હતા અને તેઓ કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવાની ગમતી હતી તમને પણ ગમતી હશે બરાબર કે મી કાચી કેરી હોય એને કટકા કરી અને એને મીઠું મરચું ભભરાવી અને એ લોકોને ખાવી ખાવાની મજા આવતી હતી ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી તે ઘણા પ્રકારના અથાણા પણ બનાવતી હતી અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા ઘરેની મમ્મી કાચી કેરીમાંથી જુદી જુદી વાનગીઓ બનાવતી હતી કાચી કેરીનું સલાડ બનાવી શકાય અથાણું બનાવી શકાય ચટણી બનાવી શકાય અને આ અથાણા જ્યારે ઉનાળાની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા એટલે લગભગ એક વર્ષ સુધી અથાણા કેવા રહેતા હતા સારા રહેતા હતા એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે થોડા કેરીના પાપડ બનાવો ને એમ કે એટલે કે મહેન્દ્રને કેરીના પાપડ ખાવાની ઈચ્છા થઈ એટલે તેણે એની મમ્મીને કહ્યું કે મમ્મી કેરીના પાપડ થોડા બનાવો તેના પિતાએ કહ્યું કે કેરીના પાપડ બનાવવામાં ચાર અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે એટલે કે કેરીના પાપડ બનાવવા હોય તો ચાર અઠવાડિયા એટલે કે એક મહિના સુધી સળંગ તમારે મહેનત કરવી પડે જો તમે બંને ચાર અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો અને તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ એટલે કે તમારે દરરોજ મને આવી અને મદદ કરવી પડશે તો આપણે બધા ભેગા થઈ અને કેરીના પાપડ બનાવીશું બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા બીજે દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા અને તેઓ ઝાડના તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટ્ટાઈ નીલગીરીના ઝાડના થાંભલા નાળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા એટલે બંને ભાઈઓ તો વેકેશન હતું એટલે મજા પડી ગઈ કે ચલો હવે આપણે ભાઈ કેરીના પાપડ અમે બનાવીશું એમ કે તો મદદ કરવા માટે તરત હા પાડી દીધી બંને જણા પિતા સાથે બજારમાં ગયા અને એના માટે જરૂરી સાધન સામગ્રી લઈ આવ્યા કે તાડના ઝાડના પાંદડામાંથી બનાવેલી ચટાઈ લઈ આવ્યા નીલગીરના ઝાડના થાંભલા લઈ આવ્યા નાળિયેરના છાલમાંથી બનેલી દોરીઓ લઈ આવ્યા અને રસમાં નાખવા માટે થોડો ગોળ અને ખાંડ ખરીદી લાવ્યા માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી કે તડકો આવતો હોય ત્યાં જ સારી રીતે પાપડ બનાવી શકાય બંને ભાઈઓએ શું કર્યું થાંભલાની મદદથી ઊંચો માછડો બનાવ્યો એટલે કે એક જાતનું જોઈએ તો તમે ખાટલો જોયો હોય છે ને એવી રીતે ખાટલા જેવું એમણે ઊંચું બનાવી દીધું અને તેઓએ એ ચટ્ટાઈ માછડા પર ફેલાવી અને બાંધી દીધી પછી એ લોકો ચટ્ટાઈ જે પાંદડાની લાવ્યા હતા ને એ લાંબી પાથરી દીધી અને માછડા સાથે ચટ્ટાઈને બાંધી દીધી બીજા દિવસે પિતાએ સરસ પાકી કેરીઓ પસંદ કરી એટલે આંબાવાડિયામાંથી એના પિતાજી સરસ પાકી કેરીઓ પસંદ કરીને લેતા આવ્યા અને પાકી કેરીનો રસ શું થાય મીઠો નીકળ્યો સરસ તેમણે એક કેરીનો માવો કાઢી અને એક મોટા વાસણમાં લીધો અને પછી શું કર્યું તેમણે કેરીના માવામાંથી રેસાઓ જુદા કરવા માટે પાતળા બારીક સૂતરાઉ કાપડથી ગાળી લીધું સુતરાવ કાપડનો એક ટુકડો લીધો અને એનાથી રસ બધો ગાળી લીધો એટલે કે એના રેસા બધા નીકળી જાય આપણે ઘરે મિક્સરમાં રસ કાઢીએ છીએ ને એવી રીતે અહીંયા બહુ બધો રસ કાઢવાનો હતો એટલે એમણે શું કર્યું એક કાપડ લીધું અને કાપડથી રસ બધો ગાળી લીધો પછી અલ્પેશી ગોળ ને તેમાં ગઠ્ઠા ના રહી જાય ગાંઠ ના રહી જાય તે ત્યાં સુધી વાટ્યો વાટ્યો એટલે કે શું એનો ભૂક્કો કર્યો કે ગોળને આખો પાવડર સ્વરૂપમાં થઈ જાય એવી રીતના એને ખાંડી લીધો અને ભૂક્કો કરી દીધો તેઓએ ગોળ અને ખાંડ એક સમ સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા એક સરખા પ્રમાણમાં એટલે શું કે જેટલો ગોળ લીધો એટલા જ પ્રમાણમાં ખાંડ લીધી અને બધું રસમાં ભેગું કર્યું મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવી ભેગા કર્યા માએ પછી તે માવો ચટ્ટાઈ પર પાતળું થર કરી પાથર્યો કેરીના રસમાં ગોળ અને ખાંડ મિક્સ કરી હલાવી દીધા અને પછી એમની માએ શું કર્યું કે આખું જે ચટાઈ હતી એના પર કેરીનો રસ પાથરી અને એનું પાતળું થર કરી દીધું અને આ પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકી દીધું અને સાંજે પાછું તેઓ લોકો ચટ્ટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે તેની મમ્મીએ શું કર્યું સાડી ઢાંકી દીધી એટલે કે નકામો કચરો પણ ના પડે કે ધૂળ પણ ના પડે બીજા દિવસે ફરી થોડો કેરીનો માવો લીધો પાછો તેમાં ગોળ અને ખાંડ ઉમેર્યા અને ફરીથી આગલા દિવસે કર્યું હતું એ જ પ્રમાણે તેના પર રસનો થર પાથરી દીધો બંને ભાઈઓને આ કામ આપવામાં આવ્યું અને બંને ભાઈઓએ સાથે મળી અને ઘણા થર એકની ઉપર એક પાથર્યા આગળના ચાર અઠવાડિયા વરસાદ ના પડે તેવી તેઓ આશા રાખતા હતા તે એટલે આવું બનાવતા હતા ત્યારે વરસાદ પડે તો બધું જ કેરીનો રસ પલળી જાય અને કેરીનો રસ પલળી જાય તો બગડી જાય અને પાપડ બને નહીં એટલે એ લોકો એવું ઈચ્છતા હતા કે હે ભગવાન આ પાપડ બની જાય પછી વરસાદ પડે એ પહેલાં વરસાદ ના પડે તો સારો અને ચાર અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર રોજ એક થર પાથરે એના ઉપર બીજા દિવસે બીજો થર પાથરે અને એ રીતે જ્યાં ક્યાં સુધી થર પાથરે તો કે ચાર સેન્ટીમીટર જેટલું જાડું ના થાય એ થર ચાર સેન્ટીમીટર થાય અને તે સોનેરી કેક જેવું ગોલ્ડન કલરની કેક હોય એવું લાગતું હતું અને થોડા દિવસ પછી એની મમ્મીએ કહ્યું કે કેરીના પાપડ તૈયાર છે આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું બીજા દિવસે ચટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી અને કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા અને બંને ભાઈઓએ તે ચાખ્યા તો તે સ્વાદિષ્ટ હતા એટલે કે ખરેખર બહુ સરસ સ્વાદમાં લાગતા હતા મહેન્દ્રએ કહ્યું વાહ કેવું સ્વાદિષ્ટ છે આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી ને એમને મદદ કરી હતી એટલે વધારે એમને મીઠું લાગ્યું તમે પણ મમ્મીને જ્યારે પણ કંઈ ખાવાની વાનગીમાં બનાવવામાં મદદ કરો તો તમને વધારે ભાવે છે ને બધાને ઘરમાં કહેતા ફરો આ તો મેં જ બનાવ્યું છે લખો કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકવવામાં આવ્યું તો કેરીના માવામાં ગોળ અને ખાંડ ઉમેરવાથી કેરીના પાપડ મીઠા થાય છે બરાબર છે એટલે જે ખટાશ થોડીક પણ હોય તો એ ખાટું આપણને લાગતું નથી અને ગળે માવો રસ બની જાય છે અને તડકામાં સુકવવાથી તેમાં રહેલું પાણી દૂર થઈ જાય છે એટલે કે ભેજ હોય છે જે પાણીનો એ દૂર થઈ જાય છે અને પાપડ જાડા બને છે અને લાંબો સમય સુધી સારા રહે છે કે બગડી જતા નથી બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો સોરી એક પ્રશ્ન આપણે રહી ગયો એ લઈ લઈએ પિતાએ કેરીના પાપડ બનાવવા સૌ પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી તો આગળ પણ જણાવ્યું તે પ્રમાણે કે પાકી કેરીઓનો રસ સ્વાદમાં મીઠો લાગે છે તેમાં વધુ રસ હોય છે આથી તેમણે પાકી કેરીઓ પસંદ કરી બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો તો બંને ભાઈઓએ તડકાવાળી જગ્યામાં સૌપ્રથમ પ્રથમ ઝાડના થાંભલાની મદદથી ઊંચો માછડો બનાવ્યો અને તેના ઉપર તાડના પાંદડામાંથી બનાવેલી સાદડી પાથરી ત્યારબાદ તેમણે કેરીનો રસ કાઢ્યો અને તેના માવામાંથી રેસાને જુદા કરવા પાતળા બારીક કાપડ સૂત્રવ કાપડની મદદથી રસને ગાળી લીધો અને તેમાં ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં ઉમેર્યા આ મિશ્રણના માવાને ચટ્ટાઈ પર પાતળું થર કરી પાથર્યું અને સૂર્યપ્રકાશમાં સુકાવા દીધું સાંજે તેના પર ધૂળ ના ચડે એટલા માટે તેને સાડીથી ઢાંકી દીધું બીજા દિવસે ફરીથી તેના પર એક ઉપર એક થર કર્યો અને આ રીતે તેમણે ચાર અઠવાડિયા સુધી ચાર સેન્ટીમીટરનો થાય ત્યાં સુધીનો થર કર્યો ચટ્ટાઈ માછડા પરથી નીચે લાવવામાં આવી અને કેરીના પાપડના નાના ટુકડા કર્યા તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બનાવવામાં આવે છે તો આપણા ઘરમાં કાચી કેરીમાંથી અથાણું મુરબ્બો છુંદો ચટણી બાફલો ખાટા શરબત કચુંબર શાક અને પાકી કેરીમાંથી રસ શરબત કેરીના પાપડ વગેરે બનાવવામાં આવે છે તમે જાણતા હો તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્ર સાથે તેની આપલે કરો તો અથાણા આપણે કયા કયા બનાવીએ છીએ તો ખાટી કેરીનું અથાણું ગોળ કેરીનું અથાણું ગાજરનું અથાણું ગુંદાનું અથાણું લીંબુનું અથાણું કેડાનું અથાણું આ મિક્સ વેજીટેબલનું અથાણું આવા જાત જાતના અનેક પ્રકારના અથાણા બનતા હોય છે શોધી કાઢો અને ચર્ચા કરો શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે કયા પ્રકારનું અથાણું બને છે કોણ બનાવે છે તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા તો અમારા ઘરમાં કેરી અને ગુંદાનો થાણો બને છે અને જનરલી બધા જ ઘરમાં મમ્મી અને દાદી ભેગા મળીને અથાણું બનાવતા હોય છે કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો કોઈ પણ પ્રકારનું અથાણું બનાવવા માટે સામાન્ય રીતે કેરી ગોળ તેલ કુરિયા મરચું હળદર હિંગ મીઠું મસાલાની જરૂર પડતી હોય છે તમારા ઘરમાં આ વસ્તુ કેવી રીતે બને છે પાપડ તો પાપડ માટે લોટ બાંધવામાં આવે છે અંદર મસાલા નાખવામાં આવે છે અને વણી અને સૂકવીને રાખવામાં આવે છે ચટણી તેમાં કોથમીર ફુદીનો મરચાં લીંબુ મીઠું નાખી મસાલો નાખીને પીસવામાં આવે છે અને એને ચટણી બનાવવામાં આવે છે મિક્સચરમાં ક્રશ કરવામાં આવે છે વળીઓ તો એમાં પણ ચોળાની કે દાળ પલાળવામાં આવે છે દાળ પલાળી અને એને તેને પીસવામાં આવે છે એટલે કે મિક્સચરમાં ક્રશ કરવામાં આવે છે અને તેની નાની નાની વડીઓ પાડવામાં આવે છે અને એને સૂકવીને રાખવામાં આવે છે સોસ તો ટામેટાના ટામેટાનો રસ કાઢવામાં આવે છે તેમાં ખાંડ નાખી તેને ઉકાળવામાં આવે છે અને તેમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે કે જેનાથી તે સોસ બગડતો નથી અને લાંબો સમય સુધી સારો રહે છે કાતરી અને વેફર્સ તો બટાકાને છીણી બાફી અને સુકવવામાં તડકે સુકવવામાં આવે છે અને તેને પણ સ્ટોરેજ કરી શકાય છે ગાંધીધામથી વાપી ટ્રેનથી જતાં બે દિવસની મુસાફરી કરે છે જો તમારે એ મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો તમે તેને પેક કેવી રીતે કરશો અને બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો તમે પહેલાં કઈ વાનગી ખાશો તો ટ્રેનમાં તમારે ફરવા જવું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ સાથે લઈ જશો તો સામાન્ય રીતે આપણે બગડી ન જાય તેવી વસ્તુઓ લઈશું અને આપણે વસ્તુઓને સૂકા હવા ચુસ્ત એડ ટાઈટ ડબ્બામાં પેક કરીશું અને બને ત્યાં સુધી સૂકી વસ્તુઓ જેવી કે બિસ્કિટ ખારી વેફર ચેવડો મમરા સૂકો મેવો સૂકી પૂરી નમકીન વગેરે જેવી વસ્તુઓ લઈ જઈશું અને આ સિવાય સૂકું શાક તળેલી પૂરી અને થેપલા પણ લઈ જઈશું અને આ સૂકું શાક તળેલી પૂરી અને થેપલા આપણે પહેલાં ખાઈ જઈશું કારણ કે આવી વસ્તુઓ જલ્દી બગડી જાય છે આપણે શું શીખ્યા કાચની બહેણીઓ અને બોટલો ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સુકવવી જોઈએ આવું કેમ કરવામાં આવે છે શું તમને યાદ છે પ્રયોગમાં બ્રેડ ઉપર શું થયું હતું તો કાચની બાણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સુકવવાથી તેમાં રહેલો ભેજ સૂર્યના તડકાને લીધે દૂર થઈ જાય છે જેથી તેમાં ભરવામાં આવતી વસ્તુઓ બગડતી નથી અને આપણે બ્રેડના પ્રયોગમાં જોયું જ કે ભેજ અને પાણીથી તેના પર થોડા સમયમાં ફૂગ લાવવા માંડે એટલે કે જો બોટલમાં ભેજ હોય તો ભરેલું અથાણું તો જામ જલ્દી બગડી જશે તો તેને લાંબો સમય માટે સારા રાખવા માટે તેને તડકામાં મૂકી અને સ્ટરિલાઇઝ કરવામાં આવે છે બારેમાસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ જેવી કે અથાણું કેરીના પાપડ ચિક્કી વગેરે બીજી વસ્તુઓની યાદી બનાવો જેમાંથી આપણે બનાવેલી વાનગીઓની મજા આખો વરસ માણી શકીએ છીએ વેફર ચોખાના પાપડ ચકરી સાબુદાણા સાબુદાણાના પાપડ વગેરે થેન્ક યુ